ऑपरेशन રોશનીની વાત કરીએ તો જામનગર જિલ્લાના તમાચણ ગામમાં 2 વર્ષની એક બાળકી બોરવેલમાં પડી ગઈ। તેને બચાવવા માટે આર્મીએ મોરચો સંભાળ્યો છે। સવારે 9 વાગ્યાથી આ બાળકીને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। સવારે રાજકોટ અને વડોદરાની એનડીએફની ટીમની મદદ પણ લેવાઈ છે, જે બાદ હવે આર્મીના જવાનો પણ પહોંચ્યા છે। બોરવેલમાં બાળકી સુધી ઓક્સિજન પહોંચાડવાની કામગીરી થઈ રહી છે। તમાચણ ગામે વાડી વિસ્તારમાં રમતા રમતા બાળકી ખુલ્લા બોરમાં પડી જાય છે। 250 ફૂટ ઊંડા બોરવેલમાં 20 ફૂટ ઊંડે બાળકી ફસાઈ ગઈ હોવાની જાણકારી છે। Z24 કલાકની ટીમ પણ સવારથી જ આ ઘટના સ્થળે ઉપસ્થિત છે અને ત્યાં હાલમાં શું પરિસ્થિતિ છે એ જાણવાનો પ્રયત્ન કરાયો છે। ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, 9 વાગ્યાની ઘટના છે અને હાલમાં 5:30થી વધુનો સમય થઈ ચૂક્યો છે, શું પરિસ્થિતિ છે? બાળકીનું હલનચલન થઈ રહ્યું છે, ક્યાં સુધી આ બાળકીને બહાર કાઢી શકાય છે? ગૌરવ, જનક, સવારે 9 વાગ્યાની ઘટના છે અને અત્યારે 5:30 જેવો સમય છે તે થયો છે, એટલે કે આ 8:30 કલાક જેટલા સમયથી રોશનીને બચાવવાનો પ્રયાસ છે તે અલગ અલગ ટીમો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। ફાયર બ્રિગેડની 2 ટીમ છે, જ્યારે આર્મીની 1 ટીમ છે, તેમના દ્વારા પણ રોશનીને બચાવવાનો પૂરા પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। જામનગર જિલ્લાનું તમાચણ ગામ કે જ્યાં 2 વર્ષની આજે રોશની છે, તે આજે સવારે રમતા રમતા પાણીના જે બોર વાડીની અંદર આવેલો હતો તેની અંદર ખાબકી હતી। 25 ફૂટે તે અટકાઈ ગઈ હતી અને ત્યાર પછી તેના રોવાના અવાજ છે તે સંભળાતા હતા, પરંતુ અત્યારે તેમનું હલનચલન છે તે જોવા મળતું નથી। સાથે જે પાણી છે તે તેના મોઢા પર પહોંચી ગયું હોય તે પ્રકારની સ્થિતિ છે। એટલા માટે થઈને ખાસ કરીને ફાયર બ્રિગેડની ટીમ, આર્મીની ટીમ તે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે તે કરી રહી છે। રોબોટ દ્વારા તેને કાઢવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ પ્રયાસ છે તે ગયો છે। સાથે જ 25 ફૂટ ઊંડા બોરની અંદર આ રોશનીને બચાવવા માટે થઈને ખાસ કરીને આર્મીના મદ્રાસ રેજિમેન્ટની ટીમ છે તેમના દ્વારા પણ પ્રયાસ છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। અલગ અલગ કાલાવડ અને જામનગરના 2 ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા પણ પ્રયાસ છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। 10:30 વાગ્યાથી સતત રેસ્ક્યુ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। આ ખેતરની વાત કરવામાં આવે તો ગોવિંદ ટપુભાઈ ગોહિલ ની આ વાડી છે અને ખાસ કરીને આ વાડીની અંદર 3 જેટલા બોર છે તે નજીક હતા। આજ સવારે જ્યારે રોશની છે તે રમતા રમતા આ બોર પાસે પહોંચી હતી અને તે બોરની અંદર ખાબકી હતી। બાળકીનો જે રોવાનો અવાજ છે તે અત્યારે બંધ છે તે થઈ ચૂક્યો છે। ઓક્સિજન અત્યારે ખાસ અંદર છે તે ઉતારવામાં આવ્યું હતું, તે પણ અત્યારે બહાર છે તે કાઢી લેવામાં આવ્યું છે। બાળકી જીવિત હોય તેવી શક્યતાઓ નહીવત છે, પરંતુ ક્યાંક બચાવવાના અને રેસ્ક્યુ કરવાના પ્રયાસો છે તે આર્મી અને ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે। સાથે જ અત્યારે જે રીતના માહિતી મળી રહી છે તે મુજબ એનડીઆરએફની ટીમ છે તે પણ બચાવ કામગીરી માટે થઈને વડોદરા અને અમદાવાદથી રવાના છે તે કરવામાં આવી છે અને ખાસ કરીને અલગ અલગ ટીમો છે તે પણ કાર્યરત છે તે કરવામાં આવી છે। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અલગ રીતે એક પદ્ધતિ છે તેનાથી તેને બચાવવાનો પ્રયાસ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। સાથે જ હિટાચી, જેસીબી સહિતના જે સાધનો છે તે અહીં રાખવામાં આવ્યા છે। અલગ અલગ 25 ફૂટના 2 આ પ્રકારના ખાડાઓ છે તે ખોદવામાં આવ્યા છે અને બચાવ કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને હવે રોશની બચે છે કે નહીં તે એક સૌથી મોટો સવાલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ચમત્કાર થાય તો રોશનીનો જીવ બચી જાય તેવી પણ કેટલાક લોકો છે તે આશા રાખીને આમ કામ છે તે કરતા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। જનક, ખાસ આ જે રોશની છે તે રોશની બોરમાં પડી તેની પાછળ બેદરકાર કોણ તે એક સૌથી મોટો સવાલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। સાથે જ બચાવ કામગીરી સરકારના જે રીતના આદેશ આવ્યા અને તેના આધારે બચાવ કામગીરી તો હાથ ધરી દેવામાં આવી, પરંતુ અનેક વખત આ પ્રકારે જે બાળકો છે તે બોરની અંદર પડવાની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે। મારી સાથે અહીંના એસડીએમ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે બચાવ કામગીરીની તમામ નજર છે તેમના દ્વારા રાખવામાં આવતી હોય છે। સાહેબ, એક જ મિનિટ, સાહેબ સાથે સીધી રીતે વાત કરવાનો પ્રયાસ કરીશું। પરીક્ષિતભાઈ, જે ઘટના બની છે દુઃખદ ઘટના છે, ખાલી એક કઈ રીતના અત્યારે કામગીરી ચાલી રહી છે? ખાલી કામગીરી અત્યારે ચાલુ જ છે, આર્મીની ટીમ છે એના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને ફાયર બ્રિગેડની ટીમ સાથે ટીમ પણ સવારથી રેસ્ક્યુ માટેની કામગીરીમાં રોકાયેલી હતી। અત્યારે આર્મીની ટીમ છે એ રેસ્ક્યુ કરવા પ્રયત્ન કરી રહી છે। લગભગ સાંજ સુધીમાં અમને આશા છે કે રેસ્ક્યુની કામગીરી પૂર્ણ થશે। ઊંડા પાણીમાં અત્યારે બાળકી છે અને ખાસ કરીને અત્યારે કઈ સ્થિતિમાં છે? બોર છે લગભગ 250 ફૂટ જેટલો ઊંડો છે,
परंतु बाड़की जो फसाई है 20 फूटनी ऊंडाई फसायेली है એટલે પાણી નથી બોરની અંદર, બોર નોન યુઝ છે અત્યારે, ઉપયોગ પણ બોરનો થતો નથી, એટલે 20 ફૂટની ઊંડાઈએ બાળકી અત્યારે ફસાયેલી છે. ખાસ કરીને એનડીઆરએફ એસડીઆરએફની ટીમો પણ આવી રહી છે, કઈ રીતના રેસ્ક્યુ તેમના દ્વારા કરવામાં આવશે અત્યારે, કઈ રીતના આર્મી દ્વારા કરવામાં? અત્યારે જે બોરવેલમાં ફસાયેલા લોકો ફસાયા હોય એને દૂર કરવા, એને બહાર કાઢવા માટે જે સ્પેશિયલ ઇક્વિપમેન્ટની મદદથી રેસ્ક્યુ કરવામાં આવે છે, એ સાધનોની મદદથી આર્મીની ટીમ દ્વારા રેસ્ક્યુ અત્યારે કરવામાં આવી રહ્યું છે. એની સાથે ફાયરની ટીમો પણ આર્મીની ટીમ સાથે જોડાયેલી છે. ચોક્કસ જ મામલતદાર સાહેબ હતા કે જેઓ અત્યારે રેસ્ક્યુની કામગીરી છે તે ખાસ તેમની નજર હેઠળ કરવામાં આવી રહી છે, અને ખાસ કરીને આર્મી અને ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા અત્યારે રેસ્ક્યુની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે. બે અલગ અલગ ખાડાઓ છે તે અહીં ખોદવામાં આવ્યા છે અને બાળકી જીવિત નીકળે તે માટે થઈને આ રેસ્ક્યુ છે તે કરવાનો પ્રયાસ છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે. મામલતદારે પણ જે રીતના માહિતી આપી તે મુજબ આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું. આ રીતે બે અલગ અલગ ખાડા ખોદવામાં આવ્યા છે અને વચ્ચેથી હોલ કરીને બાળકીને બચાવવાનો પ્રયાસ છે તે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ છે તેમના દ્વારા કરવામાં આવશે. પરંતુ હાલ અત્યારે ફાયર બ્રિગેડની ટીમ છે તે અલગ રીતે એક આખું રેસ્ક્યુ ઓપરેશન છે તે કરી રહ્યા છે, અને ખાસ કરીને અત્યારની જે સ્થિતિ છે તે મુજબ મામલતદારે જણાવ્યું તે મુજબ 20 ફૂટની ઊંડાઈએ આ બાળકી છે તે ફસાયેલી છે. રોશનીની બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. હવે રોશની જીવિત બહાર નીકળે તેવી પણ સૌ કોઈ લોકો છે તે પ્રાર્થના કરી રહ્યા છે, પરંતુ રેસ્ક્યુ ઓપરેશન કેટલી વારમાં સફળ જાય છે તે પણ જોવું એટલું જ મહત્વનું રહેશે. ગૌરવ, આશા રાખીએ કે નવી રોશની મળી જાય. આપણી પાસે ફરીથી આવીશું, પણ આ પ્રાર્થના કરી કે રોશનીને નવી રોશની મળે અને ફરીથી એ બાળક જે હસતું ખીલતું બહાર આવે, આ જ પ્રભુને પ્રાર્થના છે. અન્ય સમાચારની વાત કરીએ.